વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના આંગણામાં કેળ અને સુગંધિત પુષ્પો વાવતા પહેલા નિષ્ણાતની સલાહ કેટલી જરૂરી છે મેળવો સચોટ માર્ગદર્શન જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર પાસેથી અને નિહાળો કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, કાર્યક્રમમાં હંમેશા આપણે સફળતા અસફળતાની વાત કરતા હોય છે, પરંતુ સવાલ થાય એ સ્વાભાવિક છે કે સફળતા એટલે શું. સફળતા કોઈ જાદુથી, ચમત્કારથી કે પછી કોઈ રહસ્યમય ઘટનાથી નથી મળતી હોતી, પરંતુ તે મળે છે હંમેશા પોઝિટિવ એટીટ્યૂડથી, સટીક વિચારોથી અને સાચી દિશાથી. અને એ દિશા સાચી આપવાનું માર્ગદર્શક આપવાનું કાર્ય જે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજ નાગર આપણને હંમેશા શોમાં કરતા હોય છે, તે હંમેશા આપણને લાભકારક કરે છે. અને આ જ સુવિચાર સાથે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજ નાગર, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર અશોકભાઈ, નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. હા તો આઈએ આગે બઢતે હૈ મેરે પ્યારે અશોક ભૈયા ઓર મેરે પ્રિય કેમેરામેન મિસ્ટર પિન્ટુ, મિસ્ટર અપૂર્વ ઓર મિસ્ટર ભાવેશ ઓર શૈલેશ કે સાથ ઇસ શો કી શરૂઆત કરતે હૈ. તમને તો છે હિન્દી કેમ બોલું છું, એટલે ભાઈ રાષ્ટ્રભાષા છે. તો હવે આપણે કે GTPL મંત્રની શરૂઆત કરીએ. આ ખરેખર આની અંદર GTPL મંત્ર આવી જ ગયો કે આપણે શું છે કે મોટાભાગે આપણા એક વળગાડને વળગી રહેતા હોઈએ છીએ કે આ ભાષા બોલાય ને પેલી ભાષા ના બોલાય, આ કરાય ને પેલું ના કરાય. પણ સૌથી મોટું રાષ્ટ્ર છે અને રાષ્ટ્રથી મોટું કોઈ સન્માન માન છે જ નહીં. આપણો દેહ એ રાષ્ટ્રને સમર્પિત હોવો જોઈએ, આપણા વિચારો, આપણું તન મન ધન સમગ્ર રાષ્ટ્રને સમર્પિત હોવું જોઈએ. જો અક્ષય કુમાર હંમેશા રાષ્ટ્ર માટે જ કામ કરે છે, એમ આપણે પણ કંઈક રાષ્ટ્ર માટે કામ કરવું જોઈએ. એટલે જ મેં આ હિન્દી ભાષાના પ્રયોગ સાથે એક શરૂઆત કરી. હવે આપણે GTPL મંત્રની વાત કરીએ તો મોટાભાગે શું હોય છે કે અંગ્રેજીમાં કહેવત છે કે વોટ યુ સો યુ રીપ. એટલે અશોકભાઈ તમે જવાઓ એ લણો છો, કર્મનું ફળ છે ભાઈ. આમાં શું હતું કે હું તમને એક વાર્તા કહું સરસ મજાની. એક રાજા હતો. હવે વાર્તા કહીને મારો ઈરાદો કોઈ તમને સુવાડી દેવાનું નથી, કારણ કે આપણે પ્રશ્નાવળીની ચર્ચા થશે, જ્યોતિષના કેટલાક અદ્ભુત વિષયોની પણ ચર્ચા થશે જ અને જ્ઞાનની માહિતી આપણે પીરસીશું તમને. હવે વાત એવી છે કે રાજા હતો. હવે રાજા હતો એને ત્યાં બધા પ્રધાન ને મંત્રી ને બધા ઘણા બધા હોય ત્યાં આગળ. એટલે એમણે શું કર્યું કે એક વખત એના ત્રણ મંત્રીને બોલાયા. રાજાને જાણવું હતું કે અમારા ત્રણ મંત્રીઓની ખરેખર નીતિ નિયતિ કેવી છે. એટલે એમણે એમ કહ્યું કે મંત્રી મિત્રો, તમે ત્રણ કોથળાની અંદર સરસ મજાના ફળ ફૂલ ભરી લાવો અને આપણે આ ભરેલા ત્રણ કોથળામાંથી કાલે એક મોટો તહેવાર છે એટલે પ્રજાજનોને વહેંચણી કરીશું, પ્રજાજનો ખુશ થશે. અને આ બધા મંત્રીઓને વિચાર આવે છે કે ચલો ને ભાઈ આમાં શું મોટું કામ કરવાનું, આપણે જઈએ. થાય શું કે આ બધા કોથળા લઈ ખાલી ત્રણ ત્રણ અલગ અલગ દિશાની અંદર જાય મંત્રીઓ. પછી એક મંત્રીને વિચાર આવે છે કે પ્રજાના આટલી બધી પ્રજાને મારા એક કોથળામાંથી ક્યાં ખબર પડવાની અંદર શું ભરેલું છે, એટલે ઘાસફૂસથી ભરી દે કોથળો. બીજા મંત્રીને વિચાર આવે છે કે પ્રજાને વળી હું સારું ખવડાવવાની ક્યાં જરૂર છે, એટલે સડેલા ફળ ભરી દે છે. ત્રીજો મંત્રી હોય છે બહુ નીતિમત્તાવાળો હોય છે, પ્રમાણિક હોય છે, એટલે એ કહે છે ચલો ને ભાઈ આપણે અત્યારે કંઈક એવું કરીએ કે જેના કારણે પ્રજા ખુશ રહે, રાજા ખુશ રહે અને ઈશ્વરના ગુનેગાર બનીએ નહીં. એટલે સરસ મજાના ફળથી કોથળો ભરે છે. પછી આ ત્રણ મંત્રીઓ ત્રણ કોથળા લઈ અને રાજા સમક્ષ હાજર થાય છે. રાજા શું કહે ખબર છે? રાજા એવું કહે છે કે મંત્રીઓ, હવે આપણે એક અઠવાડિયા માટે તમને ત્રણેય જણને જુદા જુદા ઓરડાની અંદર પૂરી દઈએ છીએ. તમારું ખાવાનું એટલે તમે ભરેલા તમારા કોથળા. જો દર્શક મિત્રો, અહીં કર્મના ફળની વાત આવી. હવે પેલા ત્રણ મંત્રીઓને ઓરડામાં પૂરી દે એટલે એમણે જે કોથળાની અંદર ભર્યું હોય એ જ ખાવું પડે. પેલા એક જણે ઘાસફૂસ ભર્યા હતા એટલે એને સાત દાડે એમ જ કાઢવા પડે. બીજાએ સડેલા ફળ ભર્યા હતા
એટલે સડેલા ફળ ખાવા પડ્યા. પણ પેલો ત્રીજો નીતિમત્તાવાળો પ્રામાણિકતાવાળો અશોકભાઈ જે સેનાપતિ કે મંત્રી હતો એને તો મજા પડી ગઈ. હવે જો મેં કહ્યું ને તમે જે વાવો એ લણવાની વાત છે આની અંદર ભાઈ, એટલે હંમેશા સુકર્મ કરો તો એનું ફળ પણ સરસ મજાનું મીઠું મધ હોય. જે તમે વાવો એ લણો, આપણે આ ત્રણ મંત્રીની વાર્તા ઉપરથી આ સંદેશો તમારા જીવનની અંદર ઉતારજો. હંમેશા કાર્ય પોતાના માટે હોય, બીજાના માટે હોય, પણ ઈશ્વર માટે તો છે જ એ કાર્ય, એવું સમજીને જો કરશો તો આ ત્રણે ત્રણ કોથળાની અંદર જે ગંદકી પહેલાં ભરાઈ એની જગ્યાએ પેલા છેલ્લા મંત્રીની જેમ ત્રણે ત્રણ કોથળાની અંદર સુંદર મજાના ફળોનો સમાવેશ થશે અને તમારી જિંદગી પણ આ પેલા સ્વચ્છ તાજા ફળની જેમ મીઠાશથી ભરપૂર બનશે એવું મારું માનવું છે. કર્મથી શ્રેષ્ઠ ગતિ આ જગત ઉપર એક પણ નથી. મહાભારત વાંચો કે કૃષ્ણને નજીકથી ઓળખો, પરંતુ ત્યાં કર્મની વાત તો વારંવાર તમારી સમક્ષ આવીને ઊભી જ રહે છે. કર્મથી કોઈ કશું મહાન છે નહીં. તો દર્શક મિત્રો અને અશોકભાઈ, મારી વાર્તાનો હાર્દ જેને સેન્ટ્રલ આઈડિયા કહીશું સમજી ગયા હશો. હવે લેટેસ્ટ મૂવ ટુ ધ સબ્જેક્ટ ઓફ એસ્ટ્રોલોજી. આજનો સબ્જેક્ટ શું છે અશોકભાઈ? બિલકુલ પંકજભાઈ, પરંતુ તમે જે જીટીપીએલ મંત્ર દ્વારા જે વાત કરી કે સત્કર્મો અને પ્રમાણિકતાથી જે એના ફળ હોય છે કેટલા મીઠા હોય છે એની ખૂબ સારી વાત કરી દર્શક મિત્રોને. પંકજભાઈ, એપિસોડમાં આગળ વાત કરીએ તો આપણે ગયા એપિસોડમાં જે ચર્ચા કરી હતી કે ઘરના આંગણે કયા વૃક્ષો વાવવાથી શું ફાયદા મળે છે અને એની અસરો શું હોય છે, એટલે દર્શક મિત્રોના પછી બીજા પણ સવાલ પણ આવ્યા છે એવા, તો આજે મુદ્દો એ લઈએ છીએ કે ઘરના આંગણે એવા કયા વૃક્ષો છે અથવા તો કયા ફૂલ છોડ પ્લાન્ટ છે એ ન કરવા જોઈએ, જેનાથી જે અશુભ અસરો છે એના પરિણામો અને શા માટે એ ન વાવવા જોઈએ એની ચર્ચા કરીશું. અશોકભાઈ, આમાં જનરલી શું છે કે વાસ્તુશાસ્ત્રમાં દરેકના જે વિચાર છે ને અલગ અલગ હોય છે, એમાં કેટલાક વિચાર ભેદ ઊભા થતા હોય છે. પણ આઈ હેવ ગોન થ્રુ સેવરલ બુક્સ ઓફ વાસ્તુ અને એના મુજબ જે કહી શકાય કે ખાસ કરીને મારા દર્શક મિત્રોને કહીશ કે તમારા ઘરના આંગણાની અંદર બને ત્યાં સુધી કેળપત્ર વાવતા નહીં, અર્થાત જેને આપણે કેળાનો છોડ કહીશું. કારણ કે મૂળભૂત રીતે વિચારીએ તો વિજ્ઞાનની અંદર એવું પુરવાર થઈ ચૂક્યું છે દર્શક મિત્રો કે કેળના છોડની અંદરથી રાત્રે સખત પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે છે. ઉપરાંત તમારી બહારીની બાજુમાં જો આ કેળનો છોડ હોય તો જ્યારે એ કેળના પાના એકબીજા સાથે ઘસાય ત્યારે એની અંદરથી એક એવા પ્રકારનું વિષયુક્ત વાયુનો પ્રસાર થાય છે કે જેના કારણે તમને કોઈપણ પ્રકારની એલર્જી જેમ કે શરદી છે, ન્યુમોનિયા છે, સ્કિન ડિસીઝ છે એવું બધું થઈ શકતું હોય છે. આથી જો કેળનું વૃક્ષ તમે તમારા ઘરની આંગણાની અંદર વાવો તો તમારા બેડરૂમની, અગર તો તમે જ્યાં સૂઈ જતા હોય એ શયન કક્ષની બારી સમક્ષ તો મહેરબાની કરીને એને ઉગાડતા નહીં, ઘરના આંગણામાં ઘરથી છેટે દૂર આ કેળનું વૃક્ષ વાવજો તો તમારી તંદુરસ્તી જળવાઈ રહેશે એવું હું શાસ્ત્રોક આધારે વિજ્ઞાનના આધારે આપની સમક્ષ આ વાત કરી રહ્યો છું. પંકજભાઈ, જે કેળના વૃક્ષની તમે વાત કરી કે એ કેટલું નુકસાનકારક છે અથવા તો એનાથી અવોઇડ કરવું જોઈએ, પંકજભાઈ એની સાથે બીજી વાત કરીએ કે બીજા બધા ઘણા બધા એવા ફૂલ છોડની વાત કરીએ કે આજે લેન્ડસ્કેપ જ્યારે ગાર્ડન લોકો સરસ રીતે બનાવતા હોય છે એમાં સુગંધિત પુષ્પોની વાત કરીએ તો ગુલાબ, મોગરો અને રાતરાણી જેવા પ્લાન્ટ લોકો કરતા હોય છે, તો એના વિશે પણ આપણે ચર્ચા કરીએ. અશોકભાઈ, તમે આપણે પુરાણા જમાનાની કેટલીક વાતો મને યાદ આવે છે કે ભાઈ તમે ચંદન કેટલું સુગંધિત હોય છે, પરંતુ ઘરના આંગણે જો આવવામાં આવે તો 110% વાત છે કે કોઈ કારણોસર સર્પની પ્રજા એ તરફ, સાપની પ્રજા એ તરફ આકર્ષાતી હોય છે, એને લપેટાતી હોય છે. કારણ કે એમનું જે લપેટાવાનું મુખ્ય સ્થળ છે આ જે કર્ણાટકમાં ચંદનના મોટા મોટા વૃક્ષો થાય ત્યાં આગળ
સાપના બહુ જ સાપનો બહુ ભય મોટો રહેતો હોય છે. ઉપરાંત કેટલાક સુગંધિત પુષ્પો જેમ કે રાતરાણી છે, તો એમાં ક્યારેક ક્યારેક તમે જોજો રાત્રે કે ભમરા, મધમાખી આવા જીવજંતુઓ એના ઉપર બેસતા હોય છે, એનાથી આકર્ષાતા હોય છે. કારણ કે એની સુગંધ જ એવી હોય છે કે જેના કારણે આ બધા ઇન્સેક્ટ્સ, જીવજંતુઓ એના તરફ આકર્ષાતા હોય છે. ફળ સ્વરૂપ ક્યારેક એવું બની શકતું હોય છે કે ઘરના આંગણાની અંદર સંધ્યાકાળે રમતા બાળકો હોય, કોઈ પણ આપણા વડીલ હોય, વૃદ્ધ હોય, તો એમને રાતરાણીની સુગંધથી પેલા ભમરાની જેમ જ લલચાઈની નજરે જઈને તોડવાની કોશિશ કરે તો કદાચ આ ભમરા કે મધમાખીઓ પણ એમને કરડતી હોય છે એવું મારું માનવું છે. આ ઉપરાંત ગુલાબ છે, તો ગુલાબની અંદર પણ નાની નાની લાલ પ્રકારની કીડીઓ થતી હોય છે, કાળા પ્રકારની કીડીઓ થતી હોય છે, મકોડા થતા હોય છે, અને મધમાખીઓ પણ ગુલાબ તરફ ખૂબ જ આકર્ષાતી હોય છે. ગુલાબના વૃક્ષ ખરેખર સારા છે, આપણી પૂજાપાઠની અંદર એનો ઉપયોગ થાય છે, પરંતુ ઘરના આંગણાની અંદર વાવવાથી ખાસ અગમચેતીના ભાગરૂપે હંમેશા આ સુગંધિત જે પુષ્પો છે, મેં જેમ વાત કરી એમ રાતરાણી છે, ગુલાબ છે, ચંદન છે, એમ મોગરાની વાત કરું તો મોગરાની અંદર તો મેં જોઈ જોઈને જોયું છે કે મોગરાની જ્યારે કલીઓ ખીલે સવારે ત્યારે હંમેશા તમે જો નજીક ઊભા હો તો ખીલ્યા બાદ જોવા નહીં મળે, પરંતુ જો એને જ્યારે ખીલી રહ્યું હોય સૂર્યપ્રકાશની અંદર શરૂ શરૂમાં, તો એની અંદરથી તમે જોઈ શકો છો અચાનક કોઈ એવી પ્રકારની જીવાત બહાર નીકળતી હોય છે કે જે તમારા શરીર માટે, તમારી ચામડી માટે ખૂબ જ હાનિકારક હોય છે. આથી સુગંધિત પુષ્પોના છોડ તમારા ઘરની અંદર જ્યારે પણ વાવો ત્યારે એના એક સુરક્ષાના ભાગરૂપે, અગમચેતીના ભાગરૂપે આ અવેરનેસ, અશોકભાઈ અવેરનેસ એટલા માટે કહીશ કે જાગૃતિ ન હોય, અગર તો જ્ઞાનની ઓછપ હોય તો ક્યારેક આપણને નુકસાન થઈ શકે છે. ફોરેનની અંદર તો મેપલ છે કે સુગંધિત જે પુષ્પો, જેના કારણે જેટલા પણ એલર્જીક રોગ થતા હોય છે, હે નામનો એક તાવ આવતો હોય, હે ફીવર જેને કહેવામાં આવે છે, એ પણ થતો હોય છે. આથી આ જેટલા પણ એલર્જીક તાવ તરિયા છે એનું મૂળ કારણ આ સુગંધિત પુષ્પો છે. એનો મતલબ એવો નથી દર્શક મિત્રો કે એને વાવવા ના જોઈએ. જો એનું ધાર્મિક મહત્ત્વ જોવામાં આવે તો ખાસ કરીને ગુલાબની વાત કરું તો એ લક્ષ્મીપ્રિય છે, જો મોગરાની વાત કરું તો એ પાર્વતી પ્રિય છે. એટલે બહેનો જ્યારે અખંડ સૌભાગ્યવતીના એક વ્રત રૂપે અંબોડાની અંદર, ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર પણ એનો ઉપયોગ થતો હોય છે કે મોગરાની માળા બનાવીને અશોકભાઈ પહેરતા હોય છે, ગુલાબનો પણ ઉપયોગ થતો હોય છે, તો આ તમામે તમામ જે પુષ્પો છે એના પર પ્રભુના દેવોના આશીર્વાદ છે. ઘર આંગણાની અંદર વાવવા જ જોઈએ, એમાં કોઈ પણ બેમત નથી. એનાથી સુગંધ પણ મળે છે, તંદુરસ્તી પણ મળે છે, પણ સાથે સાથે એલર્જીની જે વાત કરી એનું પણ એક જાગૃતિ કેળવી ધ્યાન રાખવું જોઈએ એવું હું અંગતપણે અશોકભાઈ માનું છું. પંકજભાઈ, તમે જે આ પ્લાન્ટ વૃક્ષોની છોડની જે વાત કરી એ ઓથેન્ટિકલ અને જે હેલ્થની દ્રષ્ટિએ વાત કરી કે એ કેટલીક દ્રષ્ટિએ થોડા ખરાબ અથવા તો એના પરિણામો સારા નથી હોતા, પરંતુ આપણે જ્યોતિષની દ્રષ્ટિએ વાત કરીએ તો આ જે ફૂલ છોડ વૃક્ષો છે એ કયા ગ્રહો સાથે સંકળાયેલા છે એની આપણે ચર્ચા કરી લીધી. હવે અમુક પુષ્પ એવા છે કે જેના પર સીધો ગ્રહોનો પ્રભાવ પણ છે, અમુક છોડ પણ એવા છે કે જેના પર ગ્રહોનો સીધો પ્રભાવ છે. હવે આજે જે અશોકભાઈ આ સ્ટુડિયોની અંદર આપણે જે વાતચીત કરવા જઈ રહ્યા છીએ એનું નોલેજ બહુ ઓછા લોકોને હશે, કારણ કે તલસ્પર્શી અધ્યયન, પેશન અને કોઈ પણ વિષય પ્રત્યેની જાગૃતિથી જ જ્ઞાનમાં વધારો થઈ શકે છે, અને જ્ઞાનમાં વધારો થવાના કારણે તમારે ઉન્નતિનું આકાશ પકડવામાં સરળતા રહે છે. તો દર્શક મિત્રો, હું તમને જણાવું કે જે સૂર્ય નામનો ગ્રહ છે એની સાથે સૂર્યમુખી નામનું પુષ્પ સંકળાયેલું છે. તમે જોજો, ખાસ નિરીક્ષણ કરજો, મેં તો કરેલું જ છે કે જેમ જેમ સૂર્યની દિશા બદલાય, એનો એંગલ બદલાય, એ મુજબ આ સૂર્યમુખીનું જે મુખ છે એ પણ સૂર્યની સામે જ રહેતું હોય છે. આથી સૂર્યના જેટલા ગુણો છે, તંદુરસ્તીનો ગુણ છે એ ખાસ કરીને, એ સૂર્યમુખીની અંદર આવતો હોય છે. બીજી વાત કરું તો
ચંદ્રની વાત કરું તો એના માટે રાતરાણી છે. રાત્રે ખૂબ જ ખીલી ઉઠે છે અને મૂળ કારણ ચંદ્ર છે. એટલે રાતરાણી છે ચંદ્રનું પુષ્પ છે. જો તમારે સૂર્યમુખીનો ઉપયોગ કરો તમે તો તમને સૂર્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. રાતરાણીનો ઉપયોગ કરો તો તમને ચંદ્રની શીતળતા અને ગ્રહના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એમ બુધ માટે મોગરો છે, ગુરુ માટે પીળીકરણ છે, શુક્ર માટે ગુલાબ છે, શનિ માટે બિલીપત્ર છે, રાહુ માટે તુલસી છે અને કેતુ માટે કુવારપાઠું છે. આ તમામ એને તમે છોડ સમજો કે એને પુષ્પ તરીકેના જે અમુક મેં વાત કરી એના તમામના સમન્વયથી જો તમારા ઘરની અંદર આટલી વસ્તુઓના કુંડા કે એના છોડ રાખો તો નવે નવ ગ્રહના અશુભે આપણને આશીર્વાદ મળે છે અને નવે નવ ગ્રહોના આશીર્વાદ મળવાથી આપણી કુંડળી બળવાન બને છે. કુંડળી બળવાન બને તો જાતક બળવાન બને છે અને જાતક બળવાન ભાગ્યશાળી બને તો ઘરની અંદર સુખ શાંતિ સચવાઈ રહે છે એવું હું માનું છું. પંકજભાઈ ખૂબ સરસ વાત કરી કે જ્યોતિષની દ્રષ્ટિએ પણ આ જે વૃક્ષો છે, ફૂલ છોડ છે, જે પ્લાન્ટ છે એ કઈ રીતે આપણને ફાયદો કરતા હોય છે એની ખૂબ જ સારી મૂલવણી કરી. પંકજભાઈ હજી આપણી પાસે સમય છે તો દર્શક મિત્રોના કેટલાક સવાલ પણ લઈ લઈએ જે આવ્યા છે અને એની વાત કરીએ આપણે. સુરતથી એક કૃપાબેન છે, આજનો પહેલો સવાલ લઈએ છે. તો એમનો સવાલ છે કે લગ્ન જીવનમાં પ્રોબ્લેમ્સ થયા છે અને ડિવોર્સ સુધીનો સ્ટેજ પણ થઈ ગયો છે, તો ડિવોર્સ થશે કે નહીં તેની માટે પણ એમનો સવાલ છે. એમની જન્મ તારીખ છે 13/2/84, 18:45 સાંજે સુરત ખાતે. હા તો કૃપાબેન, સર્વપ્રથમ મારા તમને નમસ્કાર. પરંતુ આપે ડાયવોર્સને લઈને નિર્ણય લેવા માટે આ સ્ટુડિયોમાં માત્ર એક જ કુંડળી મોકલી છે. ડાયવોર્સ એ પતિ અને પત્ની વચ્ચેનું એક સામૂહિક અભિયાન છે અને આ સામૂહિક અભિયાનનું મૂળ વ્યક્તિગત અભિમાનની અંદર આવેલું છે. જ્યાં સુધી તમારા પતિદેવની કુંડળી મારી સમક્ષ ના આવે ત્યાં સુધી આ પ્રશ્નોનો સચોટ જવાબ આપવામાં ક્યાંક ક્યાંક તકલીફો અનુભવાય. અશોકભાઈ એમણે જે કુંડળી આપણને મોકલી છે એ મુજબ કૃપાબેનની કુંડળીમાં 7મા સ્થાનની અંદર અગ્નિતત્વનો સૂર્ય પોતાની અસ્ત રાશિ શત્રુ રાશિની અંદર બિરાજમાન છે. આથી પ્રથમ દ્રષ્ટિએ તો કૃપાબેન લાગે છે કે તમારા લગ્ન જીવનની અંદર કેટલીક સમસ્યાઓ 100% આવી શકે. બીજું ખોટું ન લગાડશો તમને એક વાત કરું કે મારા સંશોધન અનુસાર શનિ અને મંગળની યુતિ જો કુંડળીની અંદર હોય તો એવા જાતકો 101% થોડા ઈગોવાળા અને ખાસ કરીને જિદ્દી હોય છે. આથી આપનામાં પણ ક્યાંક જીદનું પ્રમાણ હશે એને શોધજો, તપાસજો અને એના મૂળ સુધી જઈ અને સ્વભાવને સુધારીને જો કોમ્પ્રોમાઇઝ કરવાની કોશિશ કરશો તો પ્રથમ દાર્શનિક પુરાવાના ભાગરૂપે તમારી કુંડળીની અંદર છૂટાછેડાના કોઈ મોટા યોગ જણાતા નથી. અલબત્ત બીજી કુંડળી જરૂરી છે એ અગાઉ પણ કહી ચૂક્યો છું, અત્યારે હાલ પણ કહું છું. મારી તમને ખૂબ જ શુભેચ્છાઓ છે. છૂટાછેડા એક અઘરો વિષય છે, પછીની લાઈફ ખૂબ અઘરી બની જતી હોય છે. આથી વિચાર કરીને આગળ વધજો એવી મારી આ સ્ટુડિયોમાંથી તમને સલાહ નહીં પણ 100% માર્ગદર્શન છે. પંકજભાઈ એક જામનગરના ભાટિયાથી આવ્યો છે એક સવાલ, ભાર્ગવભાઈએ કર્યો છે અને એમની ઉંમર 27 વર્ષની થઈ છે એટલે કેરિયરને લઈને જે સવાલ છે એ સ્વાભાવિક થયો છે. અને નોકરી કે ધંધામાંથી શેમાં જવું અને મારો ભાગ્યોદય ક્યારે છે એની વાત કરી છે. એમની જન્મ તારીખ છે 31/5/91 સવારે ભાટિયા જામનગર. ઓકે, હવે મિસ્ટર ભાર્ગવ, ગ્રહણ યોગ તમારા કર્મસ્થાનની અંદર એટલે કે નોકરી ધંધાના સ્થાનની અંદર જ આવેલો છે. બીજું ભાગ્ય માટે તમે પ્રશ્ન પૂછ્યો છે અને તમારો ભાગ્યસ્થાનનો જે માલિક છે મંગળ ગ્રહ છે, એ નીચ રાશિની અંદર ઉચ્ચના ગુરુ સાથે આવેલો છે. એટલે આ કુંડળીમાં એક સરસ મજાનો યોગ અશોકભાઈ થાય છે, નીચ ભંગ રાજ યોગ. કદાચ કોઈ જ્યોતિષી આ તમારા ધ્યાન ઉપર ન પણ લાવે, જે ગ્રહ જે રાશિમાં
બેઠો હોય અને નીચ રાશિમાં હોય ભાર્ગવભાઈ, અને એનો માલિક જે કોઈ હોય એ ઉચ્ચ રાશિમાં બેઠો હોય, અગર તો એની સાથે કોઈ ઉચ્ચનો ગ્રહ બેઠો હોય તો એને અમે નીચ ભ્રંગ રાજયોગ કહીશું. અહીં ગુરુ ઉચ્ચનો બેઠો છે, પૂર્વજન્મના કર્મનું સ્થાન છે તમારું પાંચમું સ્થાન, અને મિત્રગ્રહની યુતિ છે. આથી મારી દ્રષ્ટિએ વિચાર કરું તો તમારો સાચો ભાગ્યોદય 32 વર્ષ પછી આવે એમાં લેશ માત્ર શંકા કરવી નહીં. અને ગ્રહણ યોગ કર્મસ્થાનમાં હોય, ધંધો ન કરો સારું છે, નોકરી જ કરજો એવું મારું તમને માર્ગદર્શન છે. વિધિ વિધાનની કોઈ જરૂર નથી, કોઈ નાંગો પહેરવાની પણ જરૂર નથી. પંકજભાઈ, એક આણંદથી શૈશવભાઈ કરીને છે, એમને ઉંમર 31 વર્ષની થઈ ગઈ છે અને લગ્ન માટેની ચિંતા છે, લગ્ન યોગ ક્યારે એવો સવાલ કર્યો છે. તો તેની માટે કોઈ જ્યોતિષી ઉપાય જા વિધિ શું કરવું જોઈએ એની માર્ગદર્શનની વાત છે. એમની જન્મ તારીખ છે 8/12/86 સવારે 10 કલાકે આણંદ ખાતે. શૈશવભાઈ, તમારી કુંડળીમાં કોઈ પણ પ્રકારનો મંગળ દોષ અગર તો 7મા સ્થાનને દૂષિત કરે, પત્ની ભાવને દૂષિત કરે એવા કોઈ પણ પ્રકારના ગ્રહો નથી. 7મા ભાવ પર ના તો શનિની દ્રષ્ટિ છે, ના મંગળની દ્રષ્ટિ છે, કંઈ ખાસ એવું જણાતું નથી કે જેના કારણે આમાં કોઈ વિલંબ થાય. શક્ય છે કે તમારા સમયની અંદર કોઈ ફેરફાર આવી શકે અને કુંડળી કદાચ જુદી બની પણ શકે છે. બાકી આ કુંડળીનો જો હું વિચાર આ સ્ટુડિયોમાંથી કરું તો તમારા લગ્ન થઈ જવા જોઈએ અત્યાર સુધીમાં. અલબત્ત હવે જ્યારે વૃશ્ચિક રાશિનો ગુરુ થશે ત્યારે તમારા માટે લગ્ન યોગનો એક સુંદર મજાનો યોગ ઊભો થશે, પરંતુ એ 2018 ઓક્ટોબર પછી આવશે. ત્યાં સુધી તો રાહ જોવી જ રહી એવું હું અંગતપણે માનું છું. ત્યાં સુધી મારી તમને શુભકામનાઓ આ સ્ટુડિયોમાંથી બધાની હાજરીમાં. પંકજભાઈ, ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર કે આજે દર્શક મિત્રોના આપણે ઘણા બધા સવાલોના જવાબ પણ આપ્યા છે. અને આજના મુદ્દાની વાત કરીએ તો જે ઘરના આંગણે વૃક્ષો જે વાવવાની વાત હતી, જે પ્રશ્નો હતા દર્શક મિત્રોના, એમાં પણ તમે જ્યોતિષની દ્રષ્ટિએ, વાસ્તુની દ્રષ્ટિએ, હેલ્થની દ્રષ્ટિએ ખૂબ જ સારી એની મૂલવણી કરી અને માર્ગદર્શન આપ્યા. દર્શક મિત્રો, અહીંયા સમયની થોડી મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપન કરવો પડશે, અને આ સાથે જ મને અને પંકજભાઈને કાર્યક્રમમાં સમાપન કરવાની રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં.